દ્વારકા જિલ્લામાં હાલ જાણે કંપનીઓએ જમીનની લાણી કરવાની તજવીજ હાથ ધરાતા દ્વારકા જિલ્લાના 11 ગામના સરપંચ સહિત આગેવાનોએ પોખ મૂકી રડીને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તેમજ ખંભાળિયા તાલુકાના દરિયા કિનારાના 11 ગામો, બે ઝાકસિયા સહિતના 11 ગામો આજે મીઠાના અગર માટે કંપનીઓ દ્વારા જમીન સર્વે કરતા હોવાની માહિતીને લઈ આવી કોઈ કંપનીઓને મીઠાના અગર માટે જમીન ફાળવવામાં ન આવે તે માટે આવેદન આપવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. 11 ગામના સરપંચ સહિત આગેવાનોએ રડતા રડતા કલેક્ટરને કચેરીએ પોખ મૂકીને અનોખા વિરોધ સાથે આવેદન આપ્યું હતું. તેઓની માંગ છે કે દરિયા કિનારે કોઈપણ કંપનીઓને મીઠાના અગર માટે જમીન ફાળવવામાં ન આવે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં બે ઝાકસિયા, મોટા આસોટા સહિતના 11 ગામો જે દરિયાકાંઠે આવેલા છે ત્યાં કંપનીઓ દ્વારા મીઠાના અગર માટે સર્વે કરવામાં આવી રહ્યો હોય ખેડૂતોને આ મામલે વ્યાપક નુકસાનીનો ભય રહેલો હોય. આજે 11 ગામોના આગેવાનો આ મામલે કલેક્ટર કચેરી પોખ મૂકીને રડતા નજરે પડ્યા હતા અને આવી કોઈ કંપનીઓને મીઠાના અગર માટે જમીન ફાળવવામાં ન આવે તેવી માંગ કરી હતી. જો મીઠાના અગર માટે કંપનીઓને જમીન ફાળવવામાં આવે તો બે બંધારા સહિતની જે પાણી પૂરું પડતા સ્ત્રોતો છે તે વિનાશ પામશે અને જમીનમાં ખારાશનું પ્રમાણ આગળ વધતું જશે. પરિણામે આવનાર દિવસોમાં ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવશે, જેના કારણે 11 ગામના સરપંચ અને આગેવાનો આજે કલેક્ટર કચેરીએ પહોંચી પોખ મૂકીને અનોખો વિરોધ સાથે આવેદન આપવા પહોંચ્યા હતા. એક તરફ સરકાર દ્વારા દરિયાઈ ક્ષારનું પ્રમાણ આગળ ના વધે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે તો બીજી તરફ હમણાં મીઠાના અગર માટે જમીન ફાળવવામાં આવેલ છે અને હજુ વધુ જમીન ખાનગી કંપનીઓને ફાળવવામાં આવવાની તાજવીજ હાથ ધરતા 11 ગામોના 20,000થી વધુ ખેડૂતોને આની સીધી અસર ખેતી પર પડવાની હોય ખેડૂતોએ આ મામલે કલેક્ટર કચેરીએ અનોખા વિરોધ સાથે આવેદન આપવા ખંભાળિયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા. આજરોજ 11 ગામના માણસો અહીંયા એક મીઠાની ખાનગી કંપનીને જમીન દેવા માટે સરકારશ્રી દ્વારા સર્વે કરવામાં આવ્યું છે, એનો વિરોધ કરવા માટે આવ્યા છે. અને એ સર્વેવાળી જમીન જો ખાનગી કંપનીને મીઠું બનાવવા માટે આપી દેવામાં આવે તો અમારા 9, 10 કે 11 ગામો છે એને બહુ મોટું નુકસાન થાય એમ છે અને માણસોને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ થાય એમ છે. એટલે સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી છે કે આવી યોજનાઓ એની પહેલાં જે બને છે એ પૂરી કરો. બે બંધારા યોજના જે અમારા માટે જીવન જરૂરી વસ્તુ છે, જેનાથી 9-10 ગામના 25-30 હજારની પબ્લિકને ફાયદો થાય એમ છે, એ પૂરી નથી કરતા અને આવી એક મીઠાની ખાનગી કંપનીને જમીન સોંપી દઈએ તો અમારે તો અહીંયાથી હિજરત કરવા સિવાય કોઈ કશું થાય એમ છે નહીં. આજે અમે આવેદન આપ્યું છે કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકાને અને ખેડૂતો બધા માથે પછેડ્યું, જેને અમે ખેડૂતની ભાષામાં કહેવાય, પછેડ્યું નાખીને રડતા રડતા આવ્યા, આવી નવી પરિસ્થિતિ અમારી કાયમ ન રહી. એટલે કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા એ બધાને વિનંતી છે કે આ કંપનીને અહીંયાથી જલ્દીમાં